નમસ્કાર વ્હાલા વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલમાં આજે આપણે ધોરણ આઠના સંસ્કૃત વિષયના પુનરાવર્તન એકનું સંપૂર્ણ સોલ્યુશન જોઈશું શરૂ કરીએ પ્રશ્ન નંબર એકથી નીચે આપેલા વર્તુળ પરથી વાક્યો બનાવો તો અહીં આપણને એક વર્તુળ આપવામાં આવેલું છે એના ઉપરથી આપણે કેટલાક વાક્યો જોઈએ તો પહેલું ક્રીડ કહ કંદુકમ ક્ષિપતિ એટલે કે ખેલાડી દડો ફેંકેશન બીજું ધાવકઃ ધાવનમ કરોતી એટલે કે દોડવીર દોડવાની ક્રિયા કરે છે ત્રીજું શબાના લેખ લિખતી એટલે કે શબાના લેખ લખે છે ચોથું માતા ભોજનમ કરોતી તો માતા ભોજન બનાવે છે પાંચમું રાધા અભ્યાસમ લિખતી તો જવાબ આવશે એટલે કે એનું ગુજરાતી થશે રાધા અભ્યાસ લખે છે છઠ્ઠું લેખકઃ લેખમ લિખતી તો લેખક લેખ લખે છે સાતમું કૃષકઃ બીજમ વપતી ખેડૂત બીજ વાવે છે આઠમું શિક્ષક પાઠમ પઠયતી તો જવાબ આવશે શિક્ષક પાઠ ભણાવે છે નવમું શબાના ક્રીડા ક્રીડનાકમ ક્ષિપતિ એટલે કે શબાના રમકડું ફેંકે છે ત્યાર પછી પ્રશ્ન નંબર બે કૌંસમાં આપેલા શબ્દમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો પેલું વિવેકાનંદ વિદ્યાલયે ખાલી જગ્યા ચલતી તો જવાબ આવશે ખેલ મહોત્સવ બીજું ચંદ્રગુપ્ત મંત્રી ખાલી જગ્યા અસ્તિ તો જવાબ આવશે ચાણક્ય ત્રીજું પુત્રી ખાલી જગ્યા નિંદ્રાતી તો જવાબ આવશે સુખમય વસને ચોથું તક્રમ ખાલી જગ્યા દુર્લભમ તો જવાબ આવશે શક્રશ્ય પાંચમું પ્રભાતે ખાલી જગ્યા વિકસતી તો જવાબ આવશે કલિકા વૃંદમ પ્રશ્ન નંબર ત્રણ આપેલા ચિત્રને જોઈ અને તેની નીચે આપેલો ગદ્યખંડ શુદ્ધ ઉચ્ચારણ થઈ વાંચો અને સમજો તો જોઈએ આપણે આ ગદ્યખંડ એકા પીપીલિકા ગચ્છતી માર્ગે ગજહ તાં દ્રષ્ટવા કથયતી રે પીપીલિકે मम मग दूरी भव अन्यथा अहम्वा मर्दय्या पिपीलि कि वदी अनतर पिपीलि शुंडाग्र प्रवेश दशतीश्च गजस्वी सीको यसारे कोप न तुच्छा न उच्च सर्वे सी प्रश्न नंबर चार नीचना वक्योम थी साक्य खराने अनेटावाक्य साखा निशाने करो तो जीवन खेल से महत्व नास्ती तो जवाब आशे खोटू બીજું ચાણક્ય કંબલાન સ્વગૃહમ નયતી તો જવાબ આવશે સાચું ત્રીજું કાકસ્ય રવઃ કર્ણપ્રિય તો જવાબ આવશે ખોટું ચોથું શંકર ચતુર્મૂર્ખ અસ્તિ તો જવાબ આવશે ખોટું પાંચું બિડાલ ઉચ્ચે ભસતી તો જવાબ આવશે ખોટું પ્રશ્ન નંબર પાંચ નીચે આપેલા ગુજરાતી વાક્યોનો સંસ્કૃતમાં અનુવાદ કરો પહેલું કેટલાક બાળકો મોટેસી બોલે છે દોડો દોડો ઝડપથી દોડો કેચિત બાળકા ઉચ્ચે વદંતી ધાવત ધાવત શીઘ્રમ ધાવત બીજું આ આપણું સાહસ છે તો જવાબ આવશે ઇદમ અસ્માકમ સાહસમ અસ્તિ ત્રીજું ઓ મચ્છર તું ગીત ન ગા તો જવાબ આવશે રે મશક ત્વમ ગીતમ માં ગાય અથવા તો રે મશકા ત્વમ ગાનમ મા કુરુ ચોથું ચંદ્ર અસ્ત તરફ જાય છે ચંદ્ર અસ્તમ પ્રતિ ગ્છતિ પાંચમું નદીઓ પોતાનું પાણી પીતી નથી તો નદી સ્વીકીય પાનીય ન પીબંતિ આ પાઠનો ધ્યાનપૂર્વક અભ્યાસ કરવા બદલ આપ સર્વનો ખૂબ ખૂબ આભાર ફરી મળીશું આપણે પુનરાવર્તન બેના સંપૂર્ણ સોલ્યુશન સાથે સંસ્કૃત વિષયના બધા જ પાઠના જે પુનરાવર્તન અને સ્વાધ્યાય સોલ્યુશન છે તેના વિડીયોની લિંક અને પીડીએફની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં આપવામાં આવેલી છે જે તમે તમારા દોસ્તો મિત્રો ભાઈબંધો વગેરે સાથે જરૂરથી શેર કરજો